કમ્પ્યુટર ચાલુ થઈ ગયું છે એની ઉપર સોંગ સાંભળી શકીએ છીએ. મેં બતાવ્યું તમને તે બધું જ કરી શકીએ છીએ. આને કહીએ મોનિટર. કમ્પ્યુટરનો એક ભાગ મોનિટર બધાને ખબર પડી ગઈ. હવે આજે હવે આપણે આજે બીજા ભાગ પર કીબોર્ડ. આ જો આ છે કીબોર્ડ. એની ઉપર ઘણી બધી કીઓ હોય છે જેમ કે 1 to 10, લેટર કી. અહીંયા જે કંઈ પણ આપણે ટાઈપ કરીએ તે મોનિટર પર જોઈ શકીએ છીએ. આપણે કોઈ પણ બટન અહીંયા દાબીશું તો આપણે કોઈ પણ અહીંયા બટન દબાવીશું તો આપણને આનું લખાણ મોનિટર પર દેખાશે. અહીંયા બે શબ્દો વચ્ચે જગ્યા છોડવા માટે સ્પેસ કી પણ આપેલી છે. નવી લાઈનમાં જવા માટે એન્ટર કી પણ આપેલી છે. અને આપણાથી કંઈ ભૂલ થઈ જાય એટલા માટે ડિલીટ કી પણ આપેલી છે. માઉસ પર 2 કે 3 બટન આવેલા હોય છે. માઉસના મદદથી મોનિટર પર કોઈ પણ કી નિર્દેશ કરવા અથવા તો બતાવવા માટે તેનો ઉપયોગ થાય છે. બાળકો, પહેલા આપણે મોનિટરની સમજ મેળવી, પછી કીબોર્ડની સમજ મેળવી, પછી માઉસની સમજ મેળવી. હવે આવશે સીપીયુ. સીપીયુ એ કમ્પ્યુટરનું મગજ હોય છે. એના મદદથી આપણે સંગીતો સાંભળી શકીએ છીએ. સોરી, સીપીયુથી નહીં, આપણે સ્પીકરથી સંગીતો સાંભળી શકીએ છીએ. જોઈ લીધું બધાએ, આ છે સીપીયુ. જો બાળકો, હવે આ છે કમ્પ્યુટરનો બીજો એક ભાગ પ્રિન્ટર. મોનિટર પર લખેલી વસ્તુ આપણે પ્રિન્ટર વડે કાગળ પર છાપી શકીએ છીએ. આ અહીં છપાઈ રહ્યું છે. જો આ પ્રિન્ટ નીકળી છે, પ્રિન્ટરના મદદથી આપણે આવી રીતે કામ કરી શકીએ છીએ, કાગળ પર છાપી શકીએ છીએ. મેં તમને આગળ કીધું આપણે સ્પીકરનો ઉપયોગ કરીને ગીતો સાંભળી શકીએ.